નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષદ ગોહિલ. એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે. અને ખેડૂત મિત્રો, હવે શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે, તો શિયાળુ પાકોની માવજત અંગે આજે આપણને માહિતી આપવા કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ સાહેબ જોડાઈ ગયા છે. સાહેબ, સ્વાગત છે. નમસ્કાર હર્ષદભાઈ. સાહેબ, તો હવે શરૂઆત આપણે ચણાના પાકથી કરીએ. તો ખાસ તો જે ઈયળનો ઉપદ્રવ થવાની શરૂઆત થઈ ગઈ છે, તો મને ચણામાં ઈયળ નિયંત્રણ માટે ખેડૂતોએ શું આખા જે સંકલિત ઈયળ નિયંત્રણની આખી વાત તમે સમજાવો, તો કઈ રીતે પગલાં લેવા જોઈએ હવેના તબક્કામાં? સૌપ્રથમ તો સૌથી મહત્વની જીવાત, જો આ પાકની અંદર કઠોળનો અને ખાસ કરીને શિયાળુ ઋતુનો આપણો અગત્યનો પાક તો હોય, તેમાં લીલી ઈયળ છે. અને લીલી ઈયળનું જે અત્યારની શરૂઆત છે, હજી ખૂબ નાના સ્ટેજમાં છે, પણ હાલની જે પરિસ્થિતિ છે, કુમળો છોડ હોય, નવી કુણપ નીકળતી હોય, ધીમે ધીમે આમાંથી ફૂલ અવસ્થા અને પોપટા અવસ્થા આવશે. એ પહેલા જ્યારે લીલી ઈયળનું નુકસાન ને આપણે જો કંટ્રોલ કરવો હોય, એના માટેની એક સંકલિત નિયંત્રણની એક પદ્ધતિ અપનાવવી જોઈએ. અને મેં કીધું એમ, ખૂબ અગત્યની અને મુખ્ય કોઈ જીવાત હોય આ પાકની અંદર તો એ લીલી ઈયળ છે. હવે જે લીલી ઈયળનું ખોરાકનું જે જીવનચક્ર છે, પાન, ખાસ કરીને નાની જે કુંપણો નીકળે, ધીમે ધીમે ત્યારબાદ એના પોપટા બેસે, ફૂલ અવસ્થા, આ બધી જ અવસ્થા એ ધીમે ધીમે નુકસાન કરે. એટલે હજી શરૂઆત છે. પાસણની વચ્ચેમાં જેમ પોપટા અવસ્થા આવશે ત્યારે પણ આ ઈયળનું નુકસાન આપણને જોવા મળી શકે. અને એના માટે જો સંકલિત નિયંત્રણ કરવું હોય, તો સંકલિત નિયંત્રણ હંમેશા એક આખું સંકલિત રીતે જો નિયંત્રણ કરીએ, તો એમાં ઘણી બધી પદ્ધતિઓનો સમાવેશ થતો હોય. બીજી મહત્વની વસ્તુ એ છે કે આ ઈયળનું જો નિયંત્રણ કરવું હોય, નિયંત્રણ તો પછીની વાત છે, પણ અવલોકન ખેડૂત મિત્રોએ કરવું, કારણ કે અવલોકન ખૂબ જરૂરી છે, ત્યારબાદ નિયંત્રણ હોય. તો એના માટેના ફેરોમેન ટ્રેપ, કે બજારની અંદર અલગ અલગ કંપનીઓના ફેરોમેન ટ્રેપ મળતા હોય, એ ખાસ કરીને અવલોકન માટે એક વીઘાની અંદર એક, અથવા તો હેક્ટર બેઝ આપણે જઈએ તો 100 ગુઠાનું જે હેક્ટર બેઝ છે એમાં 5 થી 6 ટ્રેપ અવલોકન માટે, અને જો નિયંત્રણ માટે ટ્રેપ લગાડવા હોય, આયનું નિયંત્રણ એટલે ફૂદાના નર ફૂદાને પકડવા માટેના ટ્રેપ લગાડવા હોય, તો 35 થી 40 ટ્રેપ એક હેક્ટરની અંદર આપણે નિયંત્રણ માટે લગાડવા જોઈએ. આ ટ્રેપનો ફાયદો તમને એ થશે કે એકવાર એની અંદર ફૂદા અવસ્થા આવવાની શરૂઆત થશે, તો ફૂદા પકડાના પછી ખેડૂત મિત્રોનું અવલોકન ખાસ રીતે કરી શકે. ત્રીજી એક પદ્ધતિ એ છે કે તમે ખાસ ખેડૂત મિત્રોએ અવલોકન કર્યું છે, જ્યારે પિયત આપતા હોય અથવા સાંજનો સમય હોય, ત્યારે પક્ષીઓ, ખાસ કરીને આપણા જે લોકલ અહીંના પક્ષી છે, એ ચણાના પાક ઉપર ઈયળોને વીણતા હોય. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ઈયળોનું નિયંત્રણ આ પક્ષીઓ એના ખોરાકમાં ઈયળોને લઈને પણ નાશ કરે છે. તો એના માટે જો વ્યવસ્થા ખેતરમાં ન હોય, આજુબાજુ ઝાડ કેવું, તો એના માટે ટી આકારના આપણે ખાસ કરીને લાકડાના બેડીખળા પણ લગાડવા જોઈએ, તો એનાથી પણ પક્ષીઓ બેસે, નિયંત્રણ થાય. એનાથી આગળ ખાસ કરીને જૈવિક નિયંત્રણ ઉપર જો જઈએ, તો જૈવિક નિયંત્રકમાં એનપીવી, ખાસ કરીને લીલી ઈયળનું 250 ઈયળાંકવાળું એનપીવી બજારની અંદર મળતું હોય, એ એનપીવી એક પંપની અંદર 15 લિટર પાણીમાં 25 થી 30 ml નાખી અને વારા ફરતી એના દર અઠવાડિયે 2 થી 3 જો છંટકાવ કન્ટિન્યુઅસ કરવામાં આવે, તો આ લીલી ઈયળનું આ સારી રીતે જૈવિક નિયંત્રક આપણે કરી શકીએ. એના સિવાયની બીજી એક જૈવિક નિયંત્રકમાં બીવેરિયા બાઝેના નામની જૈવિક જંતુનાશકનો ખેડૂતો ઉપયોગ કરી શકાય. એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખવાની છે, એનો પણ છંટકાવ તમે કરી શકો. તો આ બે જૈવિક નિયંત્રકો ખૂબ સારા છે, એનો આપણે લીલી ઈયળમાં નિયંત્રણ માટે ઉપયોગ કરી શકીએ. એનાથી આગળ જ્યારે આ પદ્ધતિ જો નિયંત્રણ ન થાય, અથવા એના એક આગળના સ્ટેજમાં જો ઈયળ હોય, તો રાસાયણિક નિયંત્રણ પણ કરવું ખૂબ અગત્યનું હોય. કારણ કે પાકની જે અવસ્થા છે, મેં તમને શરૂઆત કીધી એમ, અત્યારે જયારે લીલી ઈયળનો એટેક શરૂઆત છે, ધીમે 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 આગળ વધતું જાય, તો એના માટે ખાસ કરીને રાસાયણિક નિયંત્રણમાં આપણી જે રાસાયણિક નિયંત્રક દવાઓ છે, પ્રોફેનોફોસ છે દાખલા તરીકે, તો એક પંપની અંદર 30 ml, અથવા ફેનોલ રેટ છે એક પંપની અંદર 15 ml, અથવા ઇન્ડોક્ઝા કાર્બ છે એક પંપની અંદર 7 થી 8 ml, અથવા તો ખૂબ સારી દવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG ના નામે બજારની અંદર મળતી હોય, એક પંપની અંદર 6 થી 7 ગ્રામ જો આ પર પંપ છંટકાવ કરવામાં આવે, અમે દવાઓ કીધી વારા પડતી, 1 થી 2 ડોઝની જરૂર પડતી હોય, તો ખૂબ સારું નિયંત્રણ ખાસ કરીને આનું થઈ શકે. અને એક અગત્યની ખાસ વસ્તુ છે કે ભાલ અને ઘેડ જેવા વિસ્તારમાં, જ્યાં ભેજ વાળી જમીનમાં ફક્ત ચણાનું વાવેતર પિયત આપ્યા સિવાય કરવામાં આવે, તેની અંદર ભૂકી રૂપ દવાઓ, એમાં ખાસ કરીને બજારની અંદર ક્લોરોપાયરીફોસ 1.5% જે ભૂકી મળે છે, તો આવી એક હેક્ટરની અંદર 100 ગુઠામાં 25 કિલો ભૂકી ભભરાવવામાં આવે, તો પણ આ ઈયળનું ખૂબ સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ. તો મેં જે વાત કરી એમ, આ રીતના સંકલિત નિયંત્રણ રીતે આપણે લીલી ઈયળનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ. ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઇવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ.